હાલ ખેતીમાં પરિવર્તન યુગ ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે આંબા પાકની તજજ્ઞતા ઉપર દિવસીય સેમિનાર યોજાયો હતો. આ વર્કશોપનું ઉદ્ઘાટન કુલપતિ ડોક્ટર એ આર પાઠકે કર્યું હતું. આ સેમિનારમાં 200 બાગાયતી ખેડૂતોએ લાભ લીધો હતો, જેમાં બાગાયતી અધિકારીઓ તેમજ વૈજ્ઞાનિકો દ્વારા આંબા પાકની ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ, જૂના આંબાનું નવીનીકરણ, પોષણ વ્યવસ્થા તથા જીવન નિયંત્રણ પર વિસ્તૃત માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપરનો એક દિવસનો સેમિનાર છે, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના બધા જ વિસ્તારોમાં જ્યાં આંબાનું વાવેતર થાય છે બધા જ ખેડૂત ભાઈઓ અંદાજે 150 થી 200 જેટલા ખેડૂત ભાઈઓ પધાર્યા છે. આ કાર્યક્રમ બાગાયત વિભાગે અને અગ્રિકલ્ચર મિશન દ્વારા યોજાયો છે, જેમાં આંબાના પાકની ખેતી પદ્ધતિમાં થતી મુશ્કેલીઓ ખાસ કરીને જાતની પસંદગીથી માંડી અને રોગ જીવાતનું નિયંત્રણ, ધનિષ્ઠ ખેતી પદ્ધતિ, કલટાર કે ક્યારે આપવું વગેરે બાબતોની અને એની મૂલ્યવર્ધન બાબતોની પણ આજે ખેડૂતોને માર્ગદર્શન આપવાનું છે. આમ જોઈએ તો તમામ પાકો તરફ નજર કરીએ તો વધારેમાં વધારે સારામાં સારી ડિમાન્ડ હોય, સારું માર્કેટ હોય તો ખાસ કેસર કેરીનું છે. એમાં ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કેરી સમગ્ર વિશ્વમાં વખણાય છે અને આ પાક અત્યારે નિષ્ફળતાને હારે છે. એનું મેઇન કારણ છે આપણું જૂનું વાવેતર. હવે એને જો હાઇડન સિટીમાં ફેરવવામાં આવે તો ખેડૂતો અને ઘણો જ ફાયદો થાય એમ છે. સારામાં સારું વળતર મળે છે, ભવિષ્ય ખૂબ જ ઉજળું છે કેરીનું. એટલે મારી તમામ ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે હવે પછી જ્યારે પણ નવું વાવેતર કરો ત્યારે હાઇડન સિટી કરો. તમારું જૂનું વાવેતર હોય તો એને હાઇડન સિટીમાં ફેરવો. હાજી સર, આજનો આ કાર્યક્રમ બાગાયત ખાતું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી ખેડૂતોને આગામી આંબાની ખેતીની અંદર જે પ્રશ્નો આવવાના છે તેના એડવાન્સની અંદર નિરાકરણ માટે પ્રશ્નો જે ઊભા થશે તેની કેવી સારી રીતે ખેડૂતો નિવારી શકે તેની ચર્ચા વિચારણા અને માર્ગદર્શન, તેમજ નવું જે કોન્સેપ્ટ છે આંબા પાકની અંદર કે જે હાઇડન સિટી નજીકને ગણેશ વાવેતર થાય એની એને કારણે જે ઉત્પાદન વધે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન આવે છે તો તેની પણ આપણે માર્ગદર્શનને તાલીમ આપીશું, જેની માટે અનુભવી વૈજ્ઞાનિક શ્રીઓ, અધિકારી શ્રીઓ અને ખેડૂત મિત્રો પણ આવેલા છે કે જે વર્ષોથી આ કામગીરી કરી રહ્યા છે તે પણ ખેડૂતોને પોતાની વાત કહેશે. અને એમને આશા છે કે આગામી વર્ષે જ્યારે આપણે કેરીનો નવો ફાલ લઈશું ત્યારે ઘણું સારું ઉત્પાદન ખેડૂતોને મળે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે. કેસર કેરીની નિકાસની તકો ઘણી રહેલી છે. ગયે વર્ષે અમેરિકાની અંદર આફૂસ કરતાં કેસર કેરીનું વધારે નિકાસ થયો હતો, તો આ વર્ષે પણ વધારે નિકાસ થાય એની માટે અપીડાના સહયોગમાં અમે ફાર્મ રજિસ્ટ્રેશનનું કામ કરતા હોઈએ છીએ, તેનો પણ વ્યાપ વધારીશું અને સરવાળે ખેડૂતોની આવક અને ઉત્પાદન વધે તેવા પ્રયત્નો. આ કાર્યક્રમની અંદર અમે ગીર સોમનાથના, જૂનાગઢના તેમજ બીજા આસપાસના જિલ્લાઓના આશરે 250 જેટલા ખેડૂતોને આમંત્રિત કર્યા છે. તમામ ખેડૂતો હંસભર એમાં લાભ લઈ રહ્યા છે. કૃષિ યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકો છે, જે બાગાયત ખાતાના ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકો છે, સાથે સાથે રોગ જીવાત નિયંત્રણ માટેના પણ વૈજ્ઞાનિક શ્રીઓ છે અને જે અમારું બાગાયત ખાતું છે તેના પણ જે વિસ્તરણ અધિકારીઓ અને જે ટેકનિકલ જાણકાર અધિકારીઓ છે એ મળીને લગભગ 12 થી 15 જણની ટીમ છે. તે ખેડૂતો સાથે ઇન્ટરેક્શન કરશે, માર્ગદર્શન આપશે અને અમે ખાસ આ તબક્કે જે અનુભવી ખેડૂતો છે, જેમણે નવી ટેકનોલોજી અપનાવી છે તેવા ખેડૂતોને અમે બોલાવ્યા છે. એવા પણ 5-6 ખેડૂતો અમારી પાસે છે, એ પણ ખેડૂતોને માર્ગદર્શન આપશે અને પ્રશ્નો સોલ્વ કરશે.